નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ. જે ઘડીનો મુસ્લિમ મહિલાઓ રાહ જોઈ રહી હતી તે ઘડી આખરે આજે આવી ગઈ છે અને આ ઘડી એટલી રડિયામણી છે કે મુસ્લિમ મહિલાઓ આજે તો હરખાઈ રહી છે. ત્રિપલ તલાકને લઈને જે ચુકાદો આપવાનો હતો અને જે પ્રકારે મુસ્લિમ મહિલાઓ આશા અપેક્ષા બાંધીને બેઠી હતી તે આશા અપેક્ષાઓ આજે તેઓની પૂર્ણ થઈ રહી છે. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે ત્રિપલ તલાક મુદ્દે જે ચુકાદો આપ્યો છે એ ખરેખર સરાહનીય અને આવકારદાયક છે. પાંચ જજની બેન્ચ પૈકી ત્રણ જજે આ ત્રિપલ તલાકને ગેરબંધારણીય સમજ્યું, ત્યારે બાકીના બે જજે આ સમગ્ર મામલે તેઓએ કોઈ પણ પ્રકારની બાહેંધરી કે કોઈ પણ પ્રકારની દખલગીરી કરવાની ના પાડી હતી. પરંતુ એકંદરે ખુશી અને રાહતના સમાચાર એ કહી શકાય કે આ ત્રિપલ તલાક ઉપર છ મહિના માટે સ્ટે મૂકી દેવાયો છે અને આ છ મહિનાના સમયગાળા દરમિયાન સંસદને ટકોર કરી છે કે સંસદમાં યોગ્ય કાયદો બનાવવામાં આવે અને જો સંસદ કાયદો નહીં બનાવી શકે તો ત્રિપલ તલાક ઉપર જે રોક છ મહિનાની લગાવવામાં આવી છે તે રોકને આગળ યથાવત કરવામાં આવશે. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ ખુશહાલ ફેસલા અંગે, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આ ખાસ અહેવાલ પર. ઐતિહાસિક ચુકાદામાં પાંચમાંથી ત્રણ જજોની જસ્ટિસ કુરિયન જોઝફ, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ યુ લલિતે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યા હતા, જ્યારે અન્ય બે જજો જસ્ટિસ નઝીર અને ચીફ જસ્ટિસ ખેહરે તેને બંધારણીય ગણાવ્યા. એનો અર્થ એ કે ટ્રિપલ તલાકને સંપૂર્ણ રીતે ફગાવવામાં આવ્યા છે. એકવારમાં જ આપી દેવાતા ટ્રિપલ તલાક પર આગામી છ મહિના સુધી રોક લગાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે સંસદમાં એક કાયદો ઘડવા જણાવ્યું છે. આપેલા સમયગાળા દરમિયાન સરકારે કાયદો તૈયાર કરવાનો રહેશે અને સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલના પાંચમાંથી ત્રણ જજો જસ્ટિસ કુરિયન જોઝફ, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ યુ લલિતે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા, જ્યારે અન્ય બે જજો જસ્ટિસ નઝીર અને ચીફ જસ્ટિસ ખેહરે તેને બંધારણીય ગણાવ્યા. ત્રણેય જજોએ ટ્રિપલ તલાકને બંધારણીય કલમ 14નો ભંગ ગણાવ્યો હતો. જજોએ કહ્યું કે બંધારણીય કલમ 14 સમાનતાનો અધિકાર આપે છે અને આ ચુકાદાનો અર્થ એમ થાય કે કોર્ટ તરફથી આ વ્યવસ્થાને બહુમત સાથે ફગાવવામાં આવી છે. मेजोरिटी जजमेंट्स दो लिखे गए हैं, जस्टिस कुरियन जोसेफ ने लिखा है, एक जस्टिस नरीमन ने लिखा है और जस्टिस उदय ललित को उन दोनों जजमेंट से इत्तेफाक है. उन जजमेंट्स के तहत उन्होंने इस्लामिक प्रिंसिपल्स को पे आधारित ये बात कही है कि ट्रिपल तलाक जो है वो बिल्कुल गैर इस्लामी है, गैर पुरानी है और क्योंकि वो आर्बिट्रेरी है इसलिए ट्रिपल तलाक इलीगल है और उसको आज की तारीख से ही सेट असाइड किया गया. लेकिन કોર્ટે મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક પર લાગેલા પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે ભારત તેમાંથી આઝાદ કેમ ન થઈ શકે. જો કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સંસદે આ અંગે કાયદો બનાવવો જોઈએ. કોર્ટે કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને છ મહિનાનો સમય આપ્યો છે. સૌથી પહેલા ચીફ જસ્ટિસ ખેહરે પોતાનો ચુકાદો વાંચ્યો. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાક બંધારણીય કલમ 14 સમાનતાનો અધિકાર, 15 ધર્મ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામેનો અધિકાર, 21 માન સન્માનથી જીવવાનો અધિકાર અને 25 પબ્લિક ઓર્ડર, હેલ્થ અને નૈતિકતાની મર્યાદામાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભંગ નથી. ચીફ જસ્ટિસના જણાવ્યા મુજબ આ પ્રથા સુન્ની સમુદાયનો અભિન્ન હિસ્સો છે અને તે 1000 વર્ષથી ચાલતી આવે છે. ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ નઝીરે અલ્પમતમાં આપેલા ફેસલામાં કહ્યું કે ટ્રિપલ તલાક ધાર્મિક પ્રેક્ટિસ છે, આથી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. જો કે બંને જજોએ સ્વીકાર્યું કે તે પાપ છે, આથી સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને તલાક માટે કાયદો બનાવવો જોઈએ. બંને જજોએ કહ્યું કે ટ્રિપલ તલાક પર છ મહિનાનો સ્ટે લગાવવો જોઈએ અને આ દરમિયાન સરકાર કાયદો બનાવી લે અને છ મહિનામાં જો કાયદો ન બને તો સ્ટે જારી રહેશે.
ખેહરે તમામ રાજકીય પક્ષોને પણ કહ્યું કે આ મામલાને રાજકારણથી દૂર રાખીને તેના પર ફેસલો લેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો ઝીરો ઓવરમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ખુશહાલ ચુકાદો. ખુશહાલ ચુકાદો એટલા માટે કારણ કે સુપ્રીમના આ ચુકાદાથી મુસ્લિમ સમાજની મહિલાઓને કે જે અથાગ પીડા અને અથાગ હેરાનગતિનો સામનો કરતી હતી તેઓને આંશિક રાહત મળી છે. આપણે આંશિક ન કહીએ અને તેઓને રાહત મળી છે તેવું કહીએ તો પણ સહેજ પણ અતિશયોક્તિ નહીં લાગે. હવે આ જે ખુશહાલ ચુકાદો આવ્યો છે તેને લઈને ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વકીલ હાશિમ કુરેશી. અન્ય વકીલ જોડાયા છે ચેતન પંડ્યા, કોપિટિશનર છે ખેરોનિશા અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા. આપ ચારે અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. સૌથી પહેલા ખેરોનિશા હું તમને પૂછવા માંગીશ કે આપ તો કોપિટિશનર છો અને આ જે સુપ્રીમે ચુકાદો આપ્યો છે કેટલો યોગ્ય અને કેટલો મદદરૂપ થશે મુસ્લિમ મહિલાઓને? આજ જો ભી સુપ્રીમ કોર્ટ કા ફેસલા આયા હૈ, જો ભી જજમેન્ટ આયા હૈ, ઉસકો હમ વેલકમ કરતે હૈ. ઓર યે મુસ્લિમ મહિલાઓ કો બહોત એક અંશ તક જો રોજબરોજ જિંદગી મે કહીં ના કહીં રહેતા હૈ ડર, ઉસસે બહોત બડી રાહત મિલેગી રોજિંદા જિંદગી મે. તો યે બહોત હી ખુશી કી ભી બાત હૈ. ઓર યે એક મહિલા અધિકાર ઓર એક માનવ અધિકાર ફ્રેમવર્ક મે ઇસ જજમેન્ટ કો દેખના ચાહીએ ઓર હમ ઉસી દ્રષ્ટિકોણ સે ઇસ જજમેન્ટ કો દેખ રહે હૈ ઓર ઉસકા વેલકમ કરતે હૈ. હાશિમ જી, જે પ્રકારે ઘણા લાંબા સમયથી આ ચુકાદાને લઈને અને આ ત્રિપલ તલાકની મૂંઝવણને લઈને ગેરબંધારણીય છે, બંધારણીય છે અને આ એક સમાજ અને એક સંસ્કૃતિનો ભાગ છે, તેમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ, આવા અનેક આપણને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળ્યા હતા અને અનેક પ્રકારના નિવેદન પણ આપણને વિરોધાભાસી નિવેદન પણ જોવા મળ્યા હતા. ત્યારે આખરે સુપ્રીમ કોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે કે 6 મહિના સુધી પહેલા તો રોક લગાવી છે, આ 6 મહિનાના સમયગાળા દરમિયાન સંસદમાં કોઈ યોગ્ય નિયમ કાનૂન બનાવવામાં આવે, આપ આ ઘટનાને અને આ ખુશહાલ ચુકાદાને કેવી રીતે જોઈ રહ્યા છો? આઈ એમ સપોર્ટિંગ ધ માઇનોરિટી વ્યૂ. અને આ જે ચુકાદો છે એ પ્રો ઇસ્લામિક છે, મુસ્લિમને સ્વીકારવું જોઈએ. પણ એઝ અ લોયર આઈ વિલ સે દેટ ઇટ ઇઝ બિયોન્ડ ધ કોમ્પિટન્સ એન્ડ જ્યુરિડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. As rightly said by the Chief Justice that they should not indulge into the this religious matters. ખાસ કરીને જ્યારે એક આસ્થાનો સવાલ હોય તો યે જો મતલબ મામલા ચલા સુપ્રીમ કોર્ટ કે અંદર ઉસમે યે બતાયા ગયા, ઉન્હોને કહા કે ભાઈ ઇક્વાલિટી બિફોર લો આર્ટિકલ 14 ઉસ બેસ કે ઉપર જો મેજોરિટી ડિસિઝન દિયા ગયા, અબ ઇક્વાલિટી બિફોર યાની ધ પ્રિવિલન્ટ લો દેટ ઇઝ અ મુસ્લિમ પર્સનલ લો, ઉસમે ઇનઇક્વાલિટી કહાં થી? આપ જો હિન્દુ સક્સેશન એક્ટ હૈ, પારસી મેરેજ એક્ટ હૈ, वो उनके अपने एक्ट है, उसमें इनइक्वालिटी नहीं होनी चाहिए, उसमें आर्टिकल 14 का ब्रीच नहीं होना चाहिए. यहाँ पर आर्टिकल 14 का ब्रीच हो कहा रहा था, आपने अभी वो प्रोविजन वहाँ से रिपील नहीं किया, अभी वो लॉ इन फोर्स है. आप पहले लॉ रिपील करते हैं, उसको बनाते हैं पार्लियामेंट, उसके बाद डिसीजन देती. दूसरा कि सुप्रीम कोर्ट जो है वो इंटरप्रिटर ऑफ लॉ है, नॉट द लेजिस्लेटिव. उसका लेजिस्लेशन का कोई पावर नहीं है. ये तो डिसीजन इस तरह आया है जैसे सुप्रीम कोर्ट ने विदाउट मूविंग एनी बिल बिफोर पार्लियामेंट पहले से ये फैसला दे दिया ये इलीगल है और अब से ये चलेगा. तो मेरे ख्याल से ये रिव्यूएबल डिसीजन है, रिव्यू में जाना चाहिए. और कॉन्स्टिट्यूशन की अगर मतलब पॉइंट ऑफ व्यू से देखा जाए तो मेजोरिटी का जो डिसीजन है वो उसको हम चैलेंज कर सकते हैं, उस पर रिव्यू हो सकती है, माइनॉरिटी के डिसीजन के साथ है. I would like to counter that. Judge છે એટલે lawyer છે એટલે મારે એમને એટલું બધું લોફુલ પણ નહીં, પણ એઝ અ લેમેન મને ખબર છે કે સુપ્રીમ કોર્ટે કોઈ એ નથી કર્યું, એને કંઈક નવું નથી એટલે એને કંઈ ડિફરન્ટ નથી કર્યું, એને ખાલી સ્ટે મૂક્યો છે. એને સ્ટે મૂકીને એવું કીધું છે કે ભાઈ લેજિસ્લેટર તમે આનું લો બનાવો, એટલે ઇટ ઇઝ નોટ એનું, એની પોતાની બાઉન્ડરી ક્રોસ નથી કરી. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જે પોઈન્ટ ચાલી રહ્યો છે ટ્રિપલ તલાક, જેટલું અત્યારે બધા બહેનો સાથે વાત કરીએ જેટલું જ્ઞાન છે વધારે કહેશે, પણ હું જે કેવું છું કે ટ્રિપલ તલાક તો એ ના નથી પડી કે ભાઈ ટ્રિપલ તલાક એટલે ભાઈ પહેલા એક પહેલા વાળો મહિનો, 2 મહિના, 3 મહિના, જે આખોનું પ્રોસિજર છે, ધેર ઇઝ અ પ્રોસિજર બિહાઇન્ડ ટ્રિપલ તલાક. અને એ રીતે થાય અત્યારે જેમ ફિલ્મમાં બતાવી, જે લોકો વોટ્સએપ પર કરી નાખે, સ્કાઈપ પર કરી નાખે, રસ્તાની વચ્ચે કરી નાખે, ફોન પર કરી નાખે, પેલો દારૂ પીધો ટ્રિપલ તલાક બોલી લે, પેલી ના 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 જેમ પિક્ચરમાં બધું હકીકતમાં આવું થાય છે.
હતો એનાથી હતો બહેનોને. બહેનો એ કહું કે એ અમારું ઇનડિસ્ક્રિમિનેશન થયું છે, અમને ઇક્વાલિટી નથી મળતી, અમારી જોડે અન્યાય થાય છે, અમારે અને અને પુરુષો એ લોકોનું વેપન સમજે છે, અમને દબાઈ અમને ફિયરમાં રાખવાનું વેપન સમજે છે. એટલે મુસ્લિમ બહેનોને એનાથી પ્રોબ્લેમ હતો. એ લોકો એવું નથી કહેતા કે ભાઈ આ ખોટું છે ને નીકળી જાઓ, કારણ કે હરેક રિલિજનમાં ડિવોર્સ તો છે જ, અને ડિવોર્સ તો થવાના જ છે. અને જે રીતે જેનો પ્રોસિજર હોવું છે રસ્તાની વચ્ચે તરછોડી જાય બહેનોને, એ ઇસ્યુ હતો. એટલે એમાં કમિંગ બેક ટુ, અગર સુપ્રીમ કોર્ટ પડી છે એટલે એટલા માટે પડી કારણ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એના પર કોઈ એક્શન ના લીધું. સેમ અગર આપણે વાત કરીએ કે અગર અમારા ઇસ્લામમાં છે ને ઇટ ઇઝ અગેન્સ્ટ ધ ઇસ્લામ, ઇટ ઇઝ નોટ. કારણ કે તમે બીજી કન્ટ્રીઝમાં જુઓ છો, જેને કે યુ કેન સ્ટાર્ટ વિથ ઇજિપ્ત, સુદાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એ આ બધા ઇસ્લામિક સ્ટેટ છે, કન્ટ્રીઝ છે. ઇસ્લામિક સ્ટેટ વાળા પોતે જ કહી રહ્યા છે કે ભાઈ આ રીતે ખોટા છે, ને જે વ્યવસ્થિત રીત છે એ થઈ છે. એટલે અત્યારે ઝઘડો રીતનો છે, અત્યારે ટ્રિપલ તલાક રોંગ છે નથી, પણ જે રીતે થઈ રહ્યો છે એનો ઝઘડો હતો, જેના પર સ્ટેટ છે. જી ચેતનભાઈ, આઈલ ક્લેરિફાય ધ સિચ્યુએશન ઓફ ધ ટુ. જે મેજોરિટી વ્યૂ છે એની 1937 સેક્શન 2 ડિલીટ કરવામાં આવી છે, વિચ ઇઝ બિંગ કન્સિડર્ડ બાય ધ પ્રિવી કાઉન્સિલ એઝ વેલ એઝ ઇન સમીમ આરા કેસ. ઇન લોંગ બેક ઇન સમીમ આરા કેસ સુપ્રીમ કોર્ટ ઓલરેડી સેડ કે ધીસ ઇઝ ઇન સો મેની વર્ડ્સ સુપ્રીમ કોર્ટ સેડ દેટ ધીસ ઇઝ નોટ એઝ પર ધ કુરાન. ઇવન સુપ્રીમ કોર્ટ હેઝ ઓબ્ઝર્વ દેટ કુરાન ડઝ નોટ accept this proposition of triple talaq by Muslim, because normally this triple talaq does not give any chance of reunion. આપણે એમ કહીએ કે ભાઈ એક વખત કોઈ પણ જ્યારે આવેશમાં આવીને, ગુસ્સામાં આવીને કે નફરતથી કોઈ વખત માત્ર 3 તલાક કહી દેવાથી જે લાઈફ લોંગ જે જન્મના સંબંધો આપણે કહીએ છીએ, મેરેજ ઇઝ અ રિલેશનશીપ, મેરેજ ઇઝ નોટ અ બ્લડ રિલેશન. એટલે કોઈ સ્ત્રી પુરુષનો સંબંધ જે બંધાય છે એ સંબંધ માત્ર 3 શબ્દ કહેવાથી પૂરો થઈ જાય એ જરૂરી નથી. કારણ કે ઘણી વખત એ સંબંધથી બાળકો હોય છે, ઘણા બધા રિલેશન્સ બંધાતા હોય છે, ને એટલા માટે જ્યારે 3 કહેવાથી કોઈ પતિ પતિના સંબંધો પૂરા ન થવા જોઈએ. અને જે સમાનતાનો અધિકારની વાત જ્યાં આવે છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ, તો આનાથી એની અંદર કોઈ બ્રિજ નથી. વેન યુ આર ટોકિંગ અબાઉટ ઇઝ વિમન એમ્પાવરમેન્ટ, ઇક્વલિટી બિફોર ધ મેન એન્ડ વિમેન, વેન યુ આર ગોઈંગ ફોર દેટ, લેડીઝ શુડ બી ધ વિમેન શુડ બી ગીવન ઇક્વલ ઇમ્પોર્ટન્સ એટ ઓલ સ્ટેજીસ ઓફ ધ અવર ડે ટુ ડે લાઈફ, વેધર ઇઝ અ ટેકનોલોજી, વેધર ઇઝ અ એડમિનિસ્ટ્રેશન, વેધર ઇઝ અ લો મેન્સ, ઓર ઇવન ઇઝ અ આર્મી. ઇઝ નાઉ ધ સ્પેશિયલ વિમન વિંગ્સ આર બીંગ મેડ ઇન ધીસ ડેઝ, ઇવન ઇન એઝ માય ફ્રેન્ડ સેડ, ઇવન ઇન મુસ્લિમ કન્ટ્રી ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. સો વોટ ઇઝ અ માઇનોરિટી વ્યૂ સેઝ, જસ્ટિસ ચીફ જસ્ટિસ સેડ દેટ ધીસ કેનોટ બી ટ્રીટેડ એઝ અ પાર્ટ ઓફ ધ પર્સનલ લો બીકોઝ ઇટ ડિસ્ક્રિમિનેટ્સ ધ સિસ્ટમ, ઇટ ડિસ્ક્રિમિનેટ. ઇવન સમી મારાના કેસમાં કુરાનમાં પણ આવું નથી કીધું, તો પછી આ રદ કરવું જ યોગ્ય છે. એ વખતે એમને કહ્યું ભાઈ રદ કરવા સાથે એમને 6 જે છે સ્ટે આપ્યું કે ભાઈ આનો અમલમાં ન થવું જોઈએ. અને બંધારણમાં જે ઘડવૈયા જે છે આપણી પાર્લામેન્ટ છે એને કહેવામાં આવ્યું કે તમે આના માટે કાયદો કરો, કે જ્યાં સુધી તમે કાયદો કરો ત્યાં સુધી આજની તારીખથી મુસ્લિમ્સ મેનને આ ત્રિપલ તલાક ઉપયોગ કરવાની બંધારણીય મનાઈ ફરમાવી, સુપ્રીમ કોર્ટ મનાઈ ફરમાવી. અને જો આ 6 સમય દરમિયાનમાં જો આના માટેની પ્રોસેસ શરૂ થઈ જાય તો એ સ્ટેજ ચાલુ રહેશે. ધેર ઇઝ મેજોરિટી વ્યૂ એવું કીધું છે કે ભાઈ આ જે છે એમાં ફંડામેન્ટલ રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ પર એટલે રોક લગાવી શકાય નહીં. પણ જે આપણે માનવતાના ધોરણે જે છે, જે કાયદેસર આપણે નથી સમજી શકતા એને લીગલી કેવી રીતે સમજી શકે, દેટ ઇઝ અ ક્વેશ્ચન. સેટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ સેડ કે જે આપણે સામાજિક રીતે જે સાચું છે એવું જો ન સ્વીકારી શકતા હોઈએ તો કાયદા તેને સાચું આપે કે માત્ર 1000 વર્ષથી કે ઘણા વર્ષોથી કોઈ પ્રથા ચાલતી આવે છે, તો એ પ્રથા ચાલતી આવે છે એટલે હવે આજના જમાનામાં નવા સુધારા જે છે, આ જે ડેવલપમેન્ટ જે છે એના સાથે આપણે કેમ એને કન્ટિન્યુ કરવું, જ્યારે મુસ્લિમ સમાજ એવું કહે છે, મુસ્લિમ કન્ટ્રીઝ એવું કહે છે. અને આજકાલ જે મેઇન બેઝિક મેઇન ઇસ્યુઝ જે છે, ઇવન આપણે જે હિન્દુ લો કે બીજા કોઈ પણ લોમાં કહે છે, તે રિકન્સિલેશન માટેની પ્રોવિઝન્સ બનાવવામાં આવેલી છે. કોઈ પણ દરેક સમાજ એવું ઈચ્છે છે કે એક વખત જે સંબંધ જે થાય એ સંબંધ કાયમી રહેવો જોઈએ. કોઈ તુચ્છ કારણ સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે આ જે ત્રિપલ તલાકની ઉપર આપણે જે ચુકાદો કરી રહ્યા છે, જે સુનાવણી પર શરૂ કરી છે, એમાં સુપ્રીમ કોર્ટે પોતે પણ કીધું છે કે અમારે દખલગીરી નથી કરવી. પરંતુ જે 5 જજની બેચ હતી એમાંથી 3 જજનું જે કહેવાય કે બહુમત હતી અને તેઓએ ગેરબંધારણીય કીધું છે. તો બીજી બાજુ પર્સનલ લો બોર્ડ પણ કહે છે કે આસ્થાનો મુદ્દો છે, અમે દખલ કરવી નહીં. ખેરું નિશા, આપ શું કહેશો? એક મિનિટ, મારે એક મિનિટ, લેટ મી ક્લેરિફાય વન થિંગ ધેન શીરુ, કે ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે બીજા રિલિજનમાં બી જ્યાં દહેજની પ્રથા હતી, યા પેલા બેબી બાળકીનો દૂધ પીવડાવવાની પ્રથા હતી, એ બી બાળ લગ્નની છે, તો એના માટે બી રૂલ્સ લાયા છે, લોઝ લાયા છે. એટલે આના માટે બી લાવવામાં કશું ખોટું નથી. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફસાઇઝ કે એનો જે કહે છે કે ભાઈ રિલિજિયસ છે,
પોઈન્ટ એટલે બીજા લોકો આસ્થામાં કઈ આવતી નથી આની અંદર હા મન નથી આવતી આ અને બીજી વાત કે ઇમ્પોર્ટન્ટ કે અગેન કે આ જે પ્રથા છે તો અહીંયા આ લોકો મિસ ઇન્ટરપ્રિટ કરીને પોતાનો શોર્ટકટો ચાલુ કરી દીધા ના તો પ્રથા તો જે ઓફિશિયલ છે તો એમાં કોઈ ખોટું નથી ખેરોનીશા આ જે ચુકાદો આવ્યો છે આ ચુકાદાને લઈને જે એક તરફ મુસ્લિમ મહિલાઓમાં આજે ખુશીનો માહોલ છે ત્યાં બીજી બાજુ પર્સનલ લો બોર્ડ પણ એમ કહે છે કે આસ્થાનો મુદ્દો છે દખલગીરી કરવી નહીં देखिए पहले भी हमारी जो बात हुई उसमें मैंने कहा कि ये पूरा जो मामला है उसे महिला अधिकार और मानव अधिकार के परिप्रेक्ष्य में देखना है मुझे लगता है कि मजहब और कानून ये दोनों अलग चीज है तो मजहब मेरा बिलीव है मैं मानती हूँ मेरा फेथ है उसमें मेरा ईमान है उसमें बट जब हक की बात आती है तब वो अलग तरह से देखे जाते हैं तो जब भी कहीं हकों का हनन होता है क्योंकि जो शादी है उसको एक करार माना गया है इस्लाम में मुस्लिम में तो जब वो करार बनता है तो दो लोगों के बीच में बनता है तो जब करार टूटना भी चाहिए तो दो लोगों की मर्जी के अंदर और दोनों के बीच में तालमेल होके उस करार को टूटना चाहिए तभी हमारी बात यह है कि हम कोई तलाक के खिलाफ नहीं है बट एक सिटिंग में जो तीन तलाक दी जाती है वो सही में अपने आप में असंवैधानिक है वो एक ऐसी रीति मतलब जो महिलाओं का पूरे हकों का एक ही बार में इतना हनन कर देती है क्योंकि हम जानते हैं कि जो हमारी समाज व्यवस्था है और हमारा जो पितृसत्ता ढांचा है उसमें महिलाओं के लिए शादी को टिकाया रखना बहुत इंपॉर्टेंट होता है तो वो तो उसको दोनों तरफ से ही प्रेशर होता है एक तरफ से समाज में भी हो रहा है और यहाँ से उसका हकों का हनन भी होता है तो उस महिलाओं को हम कहाँ देखते हैं तो मुझे लगता है कि जो आज अगर आज का जो फैसला है वो उन महिलाओं के लिए है जो सही में इसकी विक्टिम रह चुकी है आज के दिन में उसको सर्वाइव कर रही है उनका है और ये बरसों बरस से जो महिला अधिकार और मुस्लिम महिला अधिकार वाले साथी है जो संघर्ष कर रहे हैं और ऐसे महत्वपूर्ण चुकादे के समय सारे साथी एक साथ आए ये उनकी अपनी एक लड़ाई है एक न्याय की लड़ाई है इसमें हार और जीत को नहीं देखना चाहिए मुझे लगता है कि इसको हक के फ्रेमवर्क में देखना हमारे लिए सभी के लिए बहुत जरूरी है तभी हम एक हेल्दी समाज की जो रचना की बात करते हैं तो हम उसको कर पाएंगे खैरोनिशा आप को पिटिशनर जो पर्सनल लॉ बोर्ड जय कहे कि आस्था ना मुद्दों से दखल करवी नहीं त्यां बीजी बाजू 38 वर्षीय शायरा बानू आज पर्सनल लॉ बोर्ड ने अंदर ત્રિપલ તલાકના મુદ્દાને રિવાજની વિરુદ્ધ ખટખટાવ્યો તો દરવાજો અને ત્યારબાદ જ આ એક આંધી ઉભી થઈ હતી તો આપણે કેવી રીતે મુલાવશો देखिए जो भी अपने पास से आवाज शायरा बानू सीधा अपने उसने अपना केस किया और वो सुप्रीम कोर्ट के पास गई ये उसका व्यक्तिगत राइट है कि उसको लगा कि उसको कहीं भी न्याय नहीं मिला इसलिए उसने अपने सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया सुप्रीम कोर्ट ने अलग अलग तरह से ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड जो पिटिशनर है बहुत सारी और महिलाएं इसमें साथ वो और साथ साथ सरकार का हस्तक्षेप किया और सभी ने अपना अपना ओपिनियन रखा है और मैं मानती हूँ कि सभी को अपना व्यू और ओपिनियन रखने की स्वतंत्रता है तो उन्होंने अपना ओपिनियन रखा है हमने अपना ओपिनियन रखा है जी हासिम जी તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે ત્રિપલ તલાકને લઈને મહિલાઓ ખૂબ જ અવઢવમાં મુકાઈ જતી હતી તેમના અધિકારોનું હનન થતું હતું તેમની કોઈ પ્રાઇવસી જેવું રહેતું નહોતું તેમના જે હક કાં તો તેમની જે સ્વતંત્રતા હતી કે ક્યાંક ને ક્યાંક છીનવાતી હોય તેવું લાગતું હતું હવે જ્યારે પુરુષ ત્રણ વખત તલાક તલાક બોલીને તલાક લઈ લેતા હોય છે ત્યારે મહિલાઓની જો આપણે વાત કરીએ તો મહિલાઓએ તલાક લેવા માટે શું તલાક બોલવું પડે કે એ લોકોએ ઓફિશિયલી કોર્ટના દ્વાર ખટખટાવવાના રહેતા હોય છે સૌથી પહેલા તો એની ઉપર આવીએ આપણે કે સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું છે ને એની પછી તમારો આ સવાલનો જવાબ આપું છું અહીંયા આવી ચર્ચા થઈ રહી છે આપણે કે ભાઈ બીજી ઇસ્લામિક કન્ટ્રીમાં આ બધું ત્યાં ઓલરેડી ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે આ પ્રથાને નાબૂદ કરવામાં આવી છે તો વેર ઇઝ ધ સેમ મેકેનિઝમ હિયર વી આર નોટ હેવિંગ અ સરિયા કોર્ટ વી આર નોટ હેવિંગ અ કાઝી કોર્ટ સો હુ વિલ ઇમ્પ્લિમેન્ટ તો એમાં સવાલ એ હતો એના પહેલાના જે મેં ઇન્ટરવ્યુમાં કીધું કે ભાઈ આપણે જે મુસ્લિમ લો ને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે એને જો તમે કોન્સ્ટિટ્યુશનલ પાવર આપ્યા હોત તો એ લોકોની એવી સત્તા હતી એમને તમે ટીથ આપ્યા હોત તો એ લોકોએ એક ઇસ્લામિક સ્કોલરને બધાને ભેગા કરીને ફતવાના તરીકે આ વસ્તુને નાબૂદ કરી દીધી હોત પણ ગવર્મેન્ટે એમાં શોર્ટકટમાં જવાને લીધે ભાઈ લોંગ કટ લીધું પરહેપ્સ ફોર ધ પોલિટિકલ માઇલેજ હવે જ્યારે તમે આ વસ્તુ કહી રહ્યા છો તો ફ્રોમ ધ ઇન્સેપ્શન મેં પહેલાં જ કીધું કે ઇટ્સ અ ઇસ્લામિક વર્ડિક્ટ પ્રો ઇસ્લામિક ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ એઝ અ મુસ્લિમ આઈ વિલ બિલીવ ઇટ બટ એઝ અ લોયર આઈ એમ હેવિંગ સમ રિઝર્વેશન ઇન ધ વે ઇન વિચ ઇટ હેઝ બીન ગીવન સવાલ એ છે પ્રોસિજરલ સવાલ એ છે કે વેધર ધીસ પર્સનલ લો ઇઝ અ લો વિધિન ધ આર્ટિકલ 13 ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા આન્સર ઇઝ નો
they themselves are not believing that is a part of the Article 13. It does not fall under Article 13 of the Constitution. હવે સવાલ એ છે કે શરિયત જે છે એ કુરાન અને સુન્નાનો આખું એક કોમ્બિનેશન છે એને શરિયત કહેવાય અને આ ઉપરથી અલ્લાહ અને રસૂલ એમના જરીએ આખી વસ્તુ ઉતરી છે એમાં કોઈ પણ ઇટ્સ નોટ અ મેન મેડ લો તો એમાં હાઉ વી ઓર ધ પાર્લામેન્ટરિયન કેન ડુ એનીથિંગ તો ઓનલી શરિયત એપ્લિકેશન એક્ટ 1937 જે છે એમાં એક તરમીમની જરૂર છે તો એમાં ઇટ ઇઝ અનકોડિફાઈડ વન તો એમાં આખું તમને આજે નહીં કાલે પણ આ બધું લો તો બનાવશે ઉલમા જ એ લગભગ હું નથી સમજતો કે પાર્લામેન્ટ કોઈ એવા પાવરથી આગળ જઈને કોમ્પ્લિકેશન ઉભા થશે તો એમાં જે ઇસ્લામિક સ્કોલર છે એ લોકોને સામે આવવું પડશે કારણ કે ઇનફેક્ટ જે પર્સનલ લો છે એમાં અલગ અલગ જે સ્કૂલ ઓફ થોટ્સ છે એ લોકોના આખા વ્યૂ છે અંદર અને એ વ્યૂ મારા કહેવા પ્રમાણે પણ કુરાનથી ટકરાય છે સુપ્રીમ કોર્ટે જે કીધું છે એ કુરાન મુતાબિક કીધું છે અને વી શુડ બિલીવ ઇટ પણ સુપ્રીમ કોર્ટે જેવી રીતે આમાં એ પ્રોસિજર એડોપ્ટ કરીને જે ફાઇન્ડિંગ આપ્યા છે એકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ આઈ એમ નોટ એગ્રીએબલ વિથ ધેટ એન્ડ ઇટ્સ અ ફિટ કેસ ફોર ધ રિવ્યૂ અને જ્યારે એ તલાકનો સવાલ છે કે ભાઈ તલાક આપે છે માણસ એને પાવર છે તલાક આપવાના તો મેં કીધું એ પ્રમાણે કે કુરાનનો આ કન્સેપ્ટ નથી એક જ સિટિંગમાં 3 તલાકનો કોઈ કન્સેપ્ટ નથી ઇસ્લામમાં એમાં કન્સિલિયેશનનું પીરિયડ છે 3-4 મહિનાનું અલગ અલગ સિટિંગમાં એ એક તલાક ગણાય તમે એક વખત કહો કે 100 વખત કહો એક જ તલાક ગણાશે જ્યાં સુધી મહિલાનો સવાલ છે મહિલાની પાસે તો એટલા બધા રીઝન છે કે કયા કયા રીઝન ઉપર એ તલાક માંગી શકે છે જેમાં માણસ અશક્ત હોય માણસ જે બીમાર હોય જો એને ગમતો ન હોય એને ટોર્ચર કરતો હોય 7 વર્ષથી વધારે સજા થઈ હોય આ બધા કિસ્સામાં મહિલા પાસે છે કે હેવ ટુ મૂવ ઓનલી એ સિમ્પલ એપ્લિકેશન બિફોર કાઝી બટ દેર ઇઝ નો કાઝી કોર્ટ ઇન અવર કન્ટ્રી અને એ કાઝી એમાં એ કરશે કે યસ ઇટ ઇઝ ફેક્ટ એન્ડ હી વિલ પ્રોનાઉન્સ અ ડાયવોર્સ તો આવા કિસ્સામાં મહિલાઓ શું કરવાનું હોય છે એ કાઝી કોર્ટમાં જાય આપણે અહીંયા કાઝી કોર્ટ નથી અહીંયા એક આર્બિટ્રેશન જેવું બનાવેલું દારુલ કઝા એટલે ઇન શોર્ટ એનો મતલબ એ હાશિમ છે કે જો પુરુષો તલાક બોલી દેશે તો એ વેલિડ ગણાશે પરંતુ જો મહિલાઓએ તલાક લેવા હોય તો કાઝી પાસે જવું પડે કાં તો પછી કમ્પલસરી કોર્ટના દ્વાર ખટખટાવવા પડશે એમાં એવું છે કે આઈ એમ નોટ મેકિંગ એની ડિસ્ક્રિમિનેશન બિટવીન ધી ઓર રાધર ઇટ્સ જેન્ડર બાયસ ઇટ મે નોટ બી કન્સ્ટ્રુડ લાઈક ધેટ મારી વાઇફે મને 25 વખત તલાક આપી છે આ એક એનું માનસ હોય છે એક મહિલાનું પણ મેન ઇઝ વેરી રિસ્પોન્સિબલ હી વિલ નોટ એડ્રેસ સચ અ વર્ડ અને તમે જુઓ પ્રોપોર્શનેટલી પણ કે ઇન્ડિયામાં કેટલા આપણી બીજી કોમ્યુનિટીમાં ડાયવોર્સ તો રેશિયો છે અને કેટલો મુસ્લિમમાં છે આ 3 તલાકને માંગી લઈએ તો પણ એટલો બધો નથી અને પેલી જે વાઇફ છે જે છે મારી વાઇફની વાત કરું છું બધી મહિલાઓની વાત નથી કરતો કદાચ એ લોકો મેન્ટલી બહુ સારી હશે પણ મારી વાઇફે મને 25 વખત તલાક આપી જો એ તલાક બાંધી લેવામાં આવ્યા હોત તો આજે મારે કોઈ પણ સંતાન ન હતું અને મારી જિંદગી ખરાબ હતી તો એટલા માટે એ વાઇફને એટલા માટે નથી આપવામાં આવ્યો કે એના માટે એક આર્બિટ્રેટર જોઈએ અને હી વિલ સ્પેસિફાઈ હર કે ભાઈ એને એકદમ ઓલ ઓફ ધ સડન કંઈ એવી રીતનું પ્રોબ્લેમ નથી એને પણ સમજાવી શકીએ અને આ જ વસ્તુ આપી છે એમાં આ જ વસ્તુ હસબન્ડને આપી છે હસબન્ડને પણ એબ્સોલ્યુટ પાવર નથી હસબન્ડ જો તલાક કે 3 મહિનાનો પીરિયડ છે એનો અભાવ છે સિમભાઈ હવે આ તમે 3 મહિનાનો પીરિયડ છે એમાં આ પોઈન્ટ આઉટ ટોટલી ડિસએગ્રી વિથ યુ કે વાઇફ યુ મે પરહેપ્સ ઇટ ઇઝ યોર રિઝર્વેશન કારણ કે ના નોટ માય રિઝર્વેશન ઇટ ઇઝ યોર પર્સનલ રિઝર્વેશન જેના જજમેન્ટ આવ્યું છે રિઝર્વેશન મારું તમારું નથી એટલે તો જજમેન્ટ આવ્યું કે આજે છોકરાઓ જે પુરુષો જે તમાશો કરતા હતા આ જજમેન્ટ કેમ આવ્યું છે સાહેબ જજમેન્ટ કેમ આવ્યું It is not absolute judgment. We can go for review. We can go for review. It's not absolute one. ના ના તમે તમારો લોયર નો ધર્મ સરસ નભાઈ રહ્યા છો ગોલ 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 ફેરવાનો પરફેક્ટ ધર્મ નિભાઈ રહ્યા છો પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે સત્ય એ છે કે જે ભી તમારો ધર્મ છે જે ભી ગોલ ગોલ થાય છે પેલી કાઝી કોર્ટ નથી ના કે ઢેકડું પૂછડું એમાં મને કઈ જ ઇન્ટરેસ્ટ હતી બહેનો ના નિયમ તમે બોલવાનું ભાન રાખો યુ આર એ ડિબેટ યુ શુડ હેવ અ કંટ્રોલ ઓવર યોર લેંગ્વેજ ગોલ ગોલ નહીં તમે ગોલ પ્લીઝ સ્પેસિફાય ગોલ વાત કરો છો તમે મને ભાન ની વાત કરો છો તમે તમારા શું તમે ભગવાન ભાન રાખો ને મેં ગોલ ગોલ કહ્યું મેં કોઈ ગાળો નથી આપી મેં કહું કે જે ગોલ 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 બધું ચાલ 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 જી બની મારી બેનો તમારો ધર્મ છે ને એવું તમે એવી રીતે કહી રહ્યા છો મેં હેરાન થતી હતી લોયર નો ધર્મ હોય કે ના હોય મેં કેમ ના પડી મેં લોયર નો ધર્મ કહું મેં કહું કે લોયર નો ખરાબ ધર્મ છે મેં એવું બોલ્યું નથી એટલે એવું કહી શકીએ કે અમારા એટલે એવું કહી શકીએ કે તમારા જીનમાં પડું બી તમારા જીન પ્રોફેસર છું ચિંતા ના કરતા એટલે એવું કહી શકીએ રુઝાનજી એટલે બેનો અલ્ટિમેટલી હેરાન થતી હતી આજે ગોલ ગોલ ફરાને પણ તમે કામલી વાત કરો ને બેન શાંતિથી એટલે રુઝાનજી તમે ગોલ ગોલ વાત કરી રુઝાનજી એટલા માટે કે મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક ને કારણે હેરાન થતી આપણી પાસે સમય નો અભાવ છે ત્રિપલ તલાક થી જે મહિલાઓ પીડિત થતી હતી જે મહિલાઓ હેરાનગી થી ભોગવતી હતી તેઓએ
કેન્દ્ર સરકાર પાસે અને સુપ્રીમ કોર્ટ પાસે જઈને તેઓએ ત્રિપલ તલાકને ખતમ કરવાની માંગ કરી હતી અને એ જગ વિખ્યાત છે કે કેટલા પ્રકારની મહિલાઓ છે અને કેટલા પ્રમાણમાં મહિલાઓ છે અને આજે 11 મે થી લઈને 18 મે સુધી આ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ચાલ્યો હતો અને પછી અનામત રાખ્યો હતો અને આજે ચુકાદો સંભળાવ્યો છે રાજનીતિથી પર થઈને રાજનીતિને અલગ રાખીને ચુકાદો સંભળાવ્યો છે કે ત્રિપલ તલાકનો આ જ ચુકાદો છે 6 મહિના સુધી તેમની પર સ્ટે મૂકી દેવાયો છે અને 6 મહિનાની અંદર સંસદમાં કાયદો બનાવવાનું કીધું છે હાસિમજી ચેતનભાઈ અને ખેરુનિશા રુઝાનજી આપ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ ખુશહાલ ચુકાદો છે પરંતુ આ ખુશહાલ ચુકાદાની અંદર પણ જે પ્રકારે આપણે ચર્ચામાં ભાગ લીધો એ પ્રકારે કંઈક મત મતાંતર જોવા મળી રહ્યા છે કાયદા કાનૂન અલગ કહી રહ્યા છે અને ધર્મ કંઈક અલગ કહી રહ્યો છે હવે આ જે કાયદા કાનૂન અને ધર્મ છે તેની ઉપર સુપ્રીમનો ચુકાદો જે છે એ 6 મહિના સુધી તો સ્ટે લગાવાયો છે અને 6 મહિનાની અંદર સંસદમાં જો કોઈ કાયદો ન બને તો આ સ્ટેને યથાવત રાખવામાં આવશે મુસ્લિમ મહિલાઓ કે જે ત્રિપલ તલાકથી પીડિત હતી જે લોકોના અધિકારોનું હનન થતું હતું તેઓ આજે તો ઈદની ઉજવણીની જેમ ખુશ થઈ રહી છે પરંતુ આ ખુશી તેઓની બરકરાર રહે તેવી જ આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર